Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 am to 1 pm to the given WhatsApp number. And it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Good morning, student. Ajayapne, Dhoran Atma, say Gujarati. પાઠ તેર જળ બચાવો જે તમને બચાવશે એ આપણે સમજીશું સ્ટુડન્ટ આજ હમ સ્ટેન્ડર્ડ એર્થ સબ્જેક્ટ ગુજરાતી મેં લેસન નંબર થર્ટીન પાણી બચાવો જો આપકો બચાયગા એ આમ પઢેંગે બરાબર તો આમાં શું છે આ જે પાઠમાં છે ને જળનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આપણે કે જળ એ જ જીવન છે એ બતાવવામાં આવ્યું છે જળ એ જ ધરતી પરનું સાચું અમૃત છે બીજા તમામ પીણા અને પ્રવાહી તેની આગળ ફીક્કા પડે છે જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર છે હવા કુદરતી રીતે આપણને મળે જાય છે કુદરતનો આ કૂટ ભંડાર ઈશ્વર તરફથી મોટામાં મોટી ભેટ છે ત્યારબાદ આવે પાણી તેનો આધાર કુદરત પર છે પણ તેની યોગ્ય સાચવણી અને જાળવણી કરવી એ આપણા હાથમાં છે એટલે આમાં પહેલાં ફકરામાં શું બતાવ્યું છે કે ધરતી પરનું સાચું અમૃત કયું છે જળ જળ એટલે પાણી અને પાણીની આગળ જળની આગળ તમામ પીણા અને પ્રવાહી એની આગળ શું પડે છે ફિક્કા પડી જાય છે આપણે જીવા માટે ને હવા પાણી અને ખોરાકની જરૂર છે દરેક માણસને જે હવા પાણી અને ખોરાકની જરૂર છે તો હવા તો આપણને કુદરતી રીતે મળે છે અને આ કુદરતનો જે અખૂટ ભંડાર છે ને ઈશ્વર તરફથી આપણને મોટામાં ભેટ જે મળી છે हाँ त्याराद आए पानी तो पानीन नधारुदरत पर पर योग्य साचवनी और जाड़वनी करवी है अपना हाथ में बराबर इसमें क्या है धरती का सच्चा अमृत जो है ना हम जल है जल यानी पानी जल और पानी के आगे ना दूसरे तमाम प्रकार के ना जो प्रवाही है या कोल्ड ड्रिंक्स है वो फीके पड़ जाते हैं और हम जैसे जानते हैं कि जीने के लिए ना हवा पानी और भोजन की ज़रूरत होती है हवा पानी और भोजन की आवश्यकता होती है ज़रूरी है जीने के लिए हवा पानी और भोजन जरूरी है तो हवा जो है ना हमको कुदरती मिलती है कुदरती रूप से और कुदरत का है जो अनलिमिटेड जो भंडार है वो कुदरत की तरफ से हमको सबसे बड़ी जो भेंट है उसका एक मतलब भेंट के रूप में हमको मिली है उसके बाद पानी आता है तो उसका आधार भी कुदरत पर है लेकिन पानी को अच्छे से उसको ઉલબલ કેયર કરના બચાવ વે હાથ મેં ઉસકા અચ્છે સે ધ્યાન રાખના ઓર ઉ મતલબ બચાવે હાથમાં ખ્યાલ આવ્યો હવે એની આગળ શું છે પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી આવેલું છે એ જ રીતે આપણા શરીરમાં ત્રણ ભાગનું પાણી છે પાણી એ આપણા શરીર અને અન્ય ઉપયોગ માટે અત્યંત જરૂરી છે સવારથી સાંજ સુધીની આપણી તમામ પ્રક્રિયાઓમાં પાણી અગ્રેસિ છે એટલે આમાં શું બતાવે છે આની આગળ જે આખી પૃથ્વી છે ને તો પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી આવેલું છે એટલે આખી પૃથ્વી જે છે ને ત્રણ ભાગમાં પાણી છે ત્રણ ભાગ પાણીમાં વેચાયેલી છે એ જ રીતે આપણા શરીરમાં પણ ત્રણ ભાગનું પાણી છે આપણા શરીરમાં ત્રણ ભાગનું પાણી છે પાણી આપણા શરીર અને અન્ય ઉપયોગ માટે અત્યંત જરૂરી છે આપણા શરીર માટે અને બીજા ઉપયોગ માટે જરૂરી છે સવારથી સાંજ સુધીની આપણી તમામ પ્રક્રિયાઓમાં પાણી આગળ સ્થાને છે અને આગળ સ્થાન એટલે સૌથી આગળ બહુ મહત્ત્વપૂર્ણ છે મતલબ એ બોલતા કે પૃથ્વી હે પૃથ્વી પર તીન ભાગમાં પાણી ફેલા હુઆ પૃથ્વીના તીન ભાગોમાં પાણી હૈી તર હમારે શરીર કે તીન ભાગમાં પાણી હૈ પાણી હે હમારે શરીર ઓ દૂસરે ઉપયોગ કે લી બહુ જરૂરી છે સુબહે શા તક અમારી હર ક્રિયામાં પાણી કા ઉપયોગ હોતા પાણી સૌસે આગે ઇમ્પોર્ટન્ટ હૈ સૌ ક્રિયાઓમાં ખ્યાલ આવે એના પછી શું છે કે પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ કઈ રીતે કરીએ છીએ એ એ વિશે છે તો પાણી પીવા ઉપરાંત નહાવા ધોવા સફાઈ કામ રસોઈ બનાવી વગેરે તેમજ ઉદ્યોગોમાં પણ વપરાય છે પાણી ના મળે તો આ સઘળી પ્રક્રિયાઓ ઠપ થઈ જાય છે અને આપણે તરસે મરવાના દિવસો આવે એનો અર્થ એ થયો કે પાણી અમૂલ્ય છે તેને બચાવવું આપણી પવિત્ર ફરજ છે આપણો દેશ ખેતી પ્રધાન છે જેથી આપણે પાણીની અતિ આવશ્યકતા રહે છે આ ઉપરાંત ઝાડ વનસ્પતિ પશુ પંખી તમામને પાણી અત્યંત જરૂરી છે એનો અર્થ કે જળ એ જીવન છે આ સૂત્ર સમજવું જરૂરી છે એટલે આ પ્રકરામ શું બતાવે છે કે પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો પાણીનો ઉપયોગ આપણે પીવા માટે તો કરીએ છીએ એના સિવાય નાહવા ધોવા સફાઈ કામ રસોઈ બનાવી તેમાં ઉદ્યોગ ધંધામાં પણ પાણીનો ઉપયોગ થાય છે અને પાણીના મળે મળે તો આ બધી પ્રક્રિયાઓ જોઈએ ઠપ થઈ જાય ઠપ થઈ જાય એટલે બંધ થઈ જાય અને આપણે તરસે મરવાના દિવસો આવે એટલે પાણીના તો આપણે પાણી વગર તરસ્યા મરી જઈએ એનો અર્થ શું થયો એનો અર્થ એ છે કે પાણી અમૂલ્ય છે અમૂલ્ય છે એ તેને બચાવવું આપણી પવિત્ર ફરજ છે એટલે આપણે એને બચાવવું જોઈએ અને આપણો દેશ કેવો છે ખેતી પ્રધાન દેશ છે જેથી આપણે પાણીની અતિ આવશ્યકતા રહે છે એટલે આપણા ખેતી પ્રધાન દેશ છે ને એટલે આપણે પાણીની વધારે જરૂર રહે છે અને આ ઉપરાંત જે છે ને ઝાડ વનસ્પતિ પશુ પશુ પંખી તમામને પાણીની અત્યંત જરૂરી છે તમામ માટે एह अर्थ है कि जड़ ये जीवन जो अपने आ सूत्र ने समझूँ जरूरी है मलेश में क्या बताया कि पानी का उपयोग पानी का यूज़ हम कहाँ कहाँ करते हैं तो पानी पीने में तो यूज़ होता ही है पानी पीते हैं उसके सिवा ना नहाने में धोने में सफाई काम में खाना बनाने में और उद्योग धंधे में भी पानी का उपयोग होता है और पानी ना मिले तो ये सब काम जो है ना रुक जाएंगे मतलब बंद हो जाएंगे पानी बिना कुछ भी काम नहीं हो सकता तो पानी के बिना हम प्यासे मर जाएंगे इसका अर्थ ये हुआ कि पानी अमूल्य है जी इसको बचाना हमारी फर्ज है हमारा पवित्र फर्ज है और हमारे देश खेती प्रधान है जिससे हमको ना पानी की बहुत जरूरत रहती है बहुत आवश्यकता रहती है इसके अलावा झाड़ वनस्पति पशु पंखी सबको पानी अत्यंत जरूरी है इसका अर्थ यह है कि जल हो जीवन है ये सूत्र को हमको समझना बहुत ही जरूरी है बराबर और यहाँ पचीचे पानी माटे आप वरसादर आधार राखव पड़े वरसाद ना पड़े तो દુષ્કાળ પડે અનાજ અને ઝાડપાન સુકાવા લાગે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે અને આપણી બે કાળજી અને પર્યાવરણ તરફના આંખ આળા કાનને લીધે જળ સપાટી નીચે જવા લાગી છે આ બધાના મૂળમાં આપણે જ રહેલા છીએ તે વાત સમજવી અત્યંત જરૂરી છે એટલે આમાં શું બતાવે છે પાણી માટે આપણે સારો પણ આધાર રાખવો પડે છે વરસાદ ઉપર બરાબર અને વરસાદ ના પડે તો શું થાય દુષ્કાળ પડે અને અનાજ ઝાડપાન બધા સુકાવા લાગે પણ પાણી વરસાદ લાવવામાં મદદરૂપ કોણ થાય છે વૃક્ષો વૃક્ષો જો હોય છે ને એ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે એટલે વૃક્ષો વધારે હોય તો ત્યાં વરસાદ આવે છે આને આપણી બે કાળજી અને પર્યાવરણ તરફના આ કાળા કાનને લીધે જળ સપાટી નીચે જવા લાગે છે આજે આપણે બે કાળજી અને પર્યાવરણ તરફના આપણે કાળજી નથી રાખતા અને પર્યાવરણ ધ્યાન નથી રાખતા આંખ આળા કાન કહી રહ્યા છીએ એટલે આપણે એનું ધ્યાન નથી રાખતા પર્યાવરણ વિશે એટલે એના લીધે શું થયું છે જે જળ સપાટી છે ને નદીની કુવાની એ બધી એ નીચે જવા લાગી છે આ બધા મૂળમાં આપણે જ રહેલા છીએ એટલે આપણા કારણે જ આ બધું થઈ રહ્યું છે તે વાત સમજવી અત્યંત જરૂરી છે મતલબ ક્યાં એ કે પાણી કે લીએ ને અમકો વરસાદ કે ઉપર આધાર રાખના પડતા કિસકે ઉપર બારિશ કે ઉપર ઓર બારિશ ન હો તો અકાલ પડે અનાજ ઝાડ પાન पत्ते सब सूखने लगते हैं लेकिन पेड़ जो है ना बरसात लाने में मदद करते हैं और लेकिन हमारी बेदरकारी और पर्यावरण की ओर ध्यान ना देने के कारण आज पानी का स्तर जो है ना वो नीचे जाने लगा है इस सबका रीज़न जो है ना इस सब के मूल में अगर देखा जाए तो हम ही हैं हमारी वजह से ये सब हो रहा है ये बात समझना बहुत ही जरूरी है बराबर यानी अगर शू आज मानसों पानी की कीमत समझा सिवाय બેફામ ઉપયોગ કરે છે ખુલ્લા રહેતા નળ અને જરૂર વગરનો વપરાશ જળસંકટ પેદા કરવાના પરિબળો છે વળી નદીઓ પર બંધો કે ચેક ડેમો બાંધી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે વરસાદનું પાણી નકામું ન વહી જાય એટલે તેનો યોગ્ય સંગ્રહ જરૂરી છે એટલે આમાં શું છે કે જે આજે માણસો છે ને પાણીની કિંમત સમજ્યા વગર એનો બેફામ ઉપયોગ કરે છે આજે લોકોના પાણીની કિંમત નથી સમજતા એનો બેભાવ ઉપયોગ કરે છે ખુલ્લા રહેતા નળ અને જરૂર વગરનો વપરાશ જળ સંકટ પેદા કરવાના પરિબળો છે એટલે ઘણી વખત માણસો શું કરે નળ ખુલ્લું રાખે છે અને જરૂર વગરનો વપરાશ થવાના કારણે શું ઘણી વખત જળ સંકટ પેદા થાય છે આના કારણે જળ સંકટ પેદા થાય છે આનું કારણ છે વળી નદીઓ પર બંધો કે ચેરડીઓ બાંધી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે આપણે નદી પર બંધો અને ચેરડીઓ બાંધીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને વરસાદનું પાણી नाकामू ना वही जाए पहले तेनों संग्रह जरूरी है मतलब क्या है आज जो मनुष्य जो है ना इंसान पानी कीमत उसकी वैल्यू समझे भी ना उसका बेफाम उपयोग कर रहा है खुले रहते नल और ज़रूरत से ज़्यादा पानी का उपयोग पानी का संकट पैदा करता है यानी कहीं कहीं मनुष्य क्या करते हैं हम पानी यूज़ करते फिर नल को बंद नहीं करते खुला रहता है जिससे क्या पानी बेह जाता है और और ज़रूरत से ज़्यादा फालतू पानी का उपयोग दुरुपयोग होता है जिससे पानी की समस्या पैदा हो जाती है और इसलिए ना हमको नदियों पर डैम और वो ना चेक डैम और बांध बांध बनाकर उसका पानी का संग्रह करना चाहिए यानी उसको स्टोर करना चाहिए बरसात का पानी जो है ना वेस्ट ना हो जाए इसलिए उसका स्टोर करना इसका संग्रह करना बहुत ही जरूरी है बराबर हमें पकड़ में शू है ये आम जो जता पानी ये ज आप जीवन है जेनों उपयोग અને બચાવ એ જ આપણા જીવનની સાર્થકતા છે તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે પૃથ્વી ઉપરના આ અમૃતને આપણે બચાવીએ તેનો ખોટો ઉપયોગ ન કરીએ અને વરસાદ આવે એવા પ્રયત્ન કરીએ આપણી આસપાસના અને સઘળી માનવ પ્રજામાં પાણી બચાવવા અંગેનો સંદેશો ફેલાવીએ તમારે સારી રીતે જીવવું છે તો પાણી બચાવો જે તમારું જીવન બચાવશે જે પ્રજા છે સાણી એ જ બચાવે છે પાણી એટલે આમાં શું છે કે આમ જોવા જતાં પાણી જ આપણું જીવન છે આપણે એટલે જણા જળ એ જ જીવન છે એવું કહેવાય છે જેનો ઉપયોગ અને બચાવે એ આપણા જીવનની સાર્થકતા છે એટલે આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ દુરુપયોગ નહીં જરૂર હોય એટલો ઉપયોગ કરવો જોઈએ અને એનો બચાવો બી કરવો જોઈએ એટલે પાણી બચાવવું બી જોઈએ એમાં જ આપણા જીવનની સફળતા છે સાર્થકતા છે તો ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે પૃથ્વી ઉપરના આ અમૃતને આપણે બચાવીએ એટલે એનો દુરુપયોગ ના થવા જોઈએ એનો બેફામ ઉપયોગ ન કરીએ તેનો ખોટો ઉપયોગ ન કરીએ અને વરસાદ આવે એવા પ્રયત્નો કરીએ વરસાદ આવે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ આપણી આસપાસના અને સઘળી માનવ પ્રજામાં પાણી બચાવવા અંગેનો સંદેશો ફેલાવીએ અને આપણને ના આપણી આસપાસ અને સમગ્ર માનવ પ્રજામાં પાણી બચાવવા માટેનો આપણે સંદેશો ફેલાવવો જોઈએ એમને સમજાવવું જોઈએ તમારે સારી રીતે જીવવું છે તો પાણી બચાવો જે તમારી જીવન બચાવશે એટલે જો આપણે સારી રીતે જુઓ હોય તો આપણે પાણી બચાવવું જોઈએ જે આપણું જીવન બચાવશે એને કહે છે જે પ્રજા છે સાણી એ જ બચાવે છે પાણી એટલે જે પ્રજા સમજવું હોય છે ને સમજદાર સાણી હોય એ પાણી બચાવે છે ક્યાંય અગર એસે દેખા જાય તો પાણી આપણા જીવન યાની જલ હિ જીવન હૈકા ઉપયોગ ઓર બચાના વો હે બચાના વહી હમરે જીવનની સાર્થકતા યાની પાણી કા ઉપયોગ જીતના જરૂર હોય ઉતના ઉપયોગ કરના ચીએ બચાવના ચીએ तो बोलता है चलो आज हम संकल्प करते हैं कि पृथ्वी ऊपर के इस अमृत को हम बचाएं और उसका फालतू उपयोग या फालतू उपयोग ज़रूरत से ज़्यादा उपयोग ना करें और बरसात आए ऐसे हमको प्रयत्न करने चाहिए हमारी आसपास के सब लोग और मानव प्रजा में पानी बचाने के बारे में हमको संदेशा फैलाना चाहिए यानी मनुष्य को हमारे आस और मानव प्रजा में ना सबको पानी बचाने के लिए हमको जागरूक करना चाहिए हम चलो उनको संदेश पर हमको जागरूक करें अगर हम उनको अच्छे से जीना है तो हमको पानी बचाना चाहिए जो हमारा जीवन बचाएगा यानी अच्छे से जीने के लिए हमको पानी बचाना चाहिए जो हमारा जीवन बचाएगा और जो प्रजा समझदार होती है वही पानी बचाती है मतलब जो लोग समझदार होते हैं जो पानी की वैल्यू समझते हैं कीमत समझते हैं जल ही जीवन जिनको इसके बारे में पता है वही लोग पानी बचाते हैं और पानी का सही उपयोग करते हैं इसीलिए कहा गया इसमें ये प्रजाचे से साणी એ જ બચાવે છે પાણી એટલે ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ હવે આપણે આના પછી સવાલ જવાબની ચર્ચા પછી કરીશું બરાબર થેન્ક યુ